નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ એટલે કે અતિથિ કાર્યક્રમ આપ બધાનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપને ખ્યાલ છે તે પ્રમાણે અતિથિ કાર્યક્રમ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે આ કાર્યક્રમમાં અમે એક વિશિષ્ટ વ્યક્તિત્વને આપની સમક્ષ લાવીએ છીએ અને એવી અંતરંગ વાતો કરીએ છીએ કે જે કદાચ એ વાતો એ વ્યક્તિને કદાચ આપ ઓળખતા હશો, એ વ્યક્તિ વિશે ઘણું બધું આપે સાંભળેલું પણ હશે, કદાચ ક્યાંક વાંચેલું પણ હશે, પણ અમુક અંતરંગ વાતો રજૂ કરીએ છીએ આ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે અતિથિ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન બન્યા છે HL ત્રિવેદી સર. મને ખ્યાલ છે દર્શક મિત્રો, આ નામ જ આપના માટે કાફી છે, કારણ કે પોતાનું સમગ્ર જીવન દર્દીઓના ઉદ્ધાર માટે જેમણે સમર્પિત કર્યું છે તેવા HL ત્રિવેદી સાહેબ, કે જેઓ નિયામકશ્રી છે કિડની ઇન્સ્ટિટ્યૂટમાં, સિવિલ કેમ્પસમાં આવેલા કિડની ઇન્સ્ટિટ્યૂટમાં. ત્રિવેદી સાહેબ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ફર્સ્ટ ઓફ ઓલ તો બહુ જ શોર્ટમાં, સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાંથી જ્યારે આપના જીવનની શરૂઆત, પહેલો શ્વાસ આપે લીધો અને ત્યારથી અત્યારે, એટલે કે દર્શક મિત્રો આપને બતાવી દઉં કે આપ આ કાર્યક્રમ જોઈ રહ્યા છો ત્યારે હજી એક કે બે પૂર્વ સંધ્યાએ જ 75 વર્ષ પૂરા કરીને 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્રિવેદી સાહેબ, 75 વર્ષની જે યાત્રા છે આપની, ક્યાં એવું લાગ્યું ખરું કે વચ્ચે હર્ડલ્સ આવતા આવતા ગઈ કે સરળતાથી આજે ભૂતકાળમાં જરાક ડોક્યું નાખો તો? હું એવું માનું છું કે જો આપણે બૌદ્ધિક રીતે જીવનનો અર્થ સમજીએ તો હર્ડલ્સ વગરનું કોઈ જીવન હોઈ શકે જ નહીં. એક ફિલોસોફરે એવું કહ્યું કે માનવ છે એ દેવ કરતાં પણ વધારે આગળ છે, કારણ કે એની લાઈફમાં તકલીફો આવે છે, એને સંઘર્ષ કરવો પડે છે, એને એને એ મુશ્કેલીઓમાંથી બહાર આવવું પડે. ત્યારે દેવોને કોઈ વખત એવી મુશ્કેલી પડતી નથી, અધર દેન કે રાક્ષસો આવીને જ્યારે એમનું આખું કિંગડમ લઈ લેવાના ત્યારે. એટલા માટે જે માનવ જીવન છે એની ખાસ વિશિષ્ટતા એ છે કે તકલીફો આવે, તકલીફો ઊભી થાય. ભૌતિક રીતે ક્યાંય શક્ય નથી આવી તકલીફો વગરનું કોઈ સરળ સીધું સાધું જીવન. અને સંઘર્ષ એ જ એ માણસની ખાસ આભૂષણ છે. ઘણા લોકો એવું જેમ કહે છે કે જેમ મોરને પીંછા હોય એમ પુરુષને સંઘર્ષ હોય. સંઘર્ષ વગરનો પુરુષ એ કોઈ રૂપાળો પુરુષ નથી. જે પુરુષ સંઘર્ષ કરે એ જ રૂપાળો પુરુષ છે. ત્રિવેદી સાહેબ, આપે કીધું એની ઉપરથી મને એક પંક્તિ યાદ આવે છે કે માનવ ના થઈ શક્યો તો ઈશ્વર બની ગયો. યસ, કદાચ એનો એ જ કંઈક ભાવ છે. ત્રિવેદી સાહેબ, બીજું મારે પૂછવું છે આપને કે વિદ્યાર્થી કાળમાં એટલા બધા તેજસ્વી વિદ્યાર્થી હતા અને ખૂબ જ મેઘાવી કહી શકાય એવી બુદ્ધિ પ્રતિભા આપની પાસે હતી. એક ગરીબ પરિવારમાંથી જ્યારે ખૂબ જ સ્ટ્રગલ કરીને, એક જ્યારે આપણે અંદરથી બુદ્ધિ શક્તિ હતી, બધું જ હતું, પરંતુ ક્યારે હોશિયાર વ્યક્તિને ક્યારે આર્થિક પરિસ્થિતિઓ નડે છે ખરી? આર્થિક પરિસ્થિતિઓ નડે જ, પણ જે લેસ એમાઉન્ટ ઓફ ફેસિલિટી અથવા લેસ એમાઉન્ટ ઓફ મની એ એક ફિઝિકલ રિસ્ટ્રિક્શન છે. એ માણસના વ્યક્તિત્વ વિકાસમાં બે વસ્તુ બને છે કે યુ આર ડિપ્રાઇવડ ઓફ સર્ટન થિંગ્સ. કે મારી પાસે પહેરવા માટે એક ટ્રાઉઝર હોય, પૈસાવાળા પાસે 50 ટ્રાઉઝર હોય, પણ જો હું એવું માનતો થઈ જાઉં કે એક વખતે તો એક જ ટ્રાઉઝર પહેરાતું હોય છે, બાકીના 49 તો પડ્યા દે છે, એટલે તો પછી એક ટ્રાઉઝર હોવાથી કોઈ માનસિક વ્યથા નથી થતી. એટલે એક જાતની ક્યારેક એવું લાગે છે કે ગરીબાઈ કરતા ગરીબાઈનું જે કલ્ચર છે, એહસાસ છે, એ માણસ ઉપર જબરજસ્ત કંટ્રોલ જમાવી લે છે. આફ્ટરઓલ વોટ ઇઝ મેની ટાઈમ્સ વોટ હેઝ હેપન ઇન અમારી લાઈફમાં જે બન્યું એમાં એક એ હતું કે વી વર ડિપ્રાઇવડ ઓફ સર્ટન ફેસિલિટીઝ કમ્પેરેટિવ, ધેટ ઓલ્સો કમ્પેરેટિવ, પણ એનાથી કોઈ વખત ગરીબાઈનું કલ્ચર અમારા કોઈ વિચારોમાં કોઈ દિવસ એન્ટર ન થયું. મને એ જ પૂછવું છે, ક્યારે પણ એવો ક્યારે પ્રસંગ આવ્યો છે ખરો કે ક્યાંક આપણે એવું અંદરથી ફીલ થયું કે ઓ કદાચ આના કરતા મારી પાસે જો આ હોત તો? હોત તો પછી નહીં, એવું નથી માનતો. હું હજી એવું માનું છું કે જે સંપૂર્ણ વિકાસ છે, સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ છે, એ અમુક સમયે અમુક જાતની મુશ્કેલીઓમાંથી જ્યાં સુધી તમે પસાર ન થાવ
ત્યાં સુધી એ કમ્પ્લીટ થતો નથી. હું એવું માનું છું દરેક વ્યક્તિને એક અમુક વખત તો ફેલ થવું જ પડે. ઓકે, પ્રેમમાં ફેલ થાય, બિઝનેસમાં ફેલ થાય, એક્ઝામિનેશનમાં ફેલ થાય. કોઈ પણ વ્યક્તિ જો કોઈ દિવસ ક્યાંય ફેલ ન થાય તો દેટ મીન્સ હી હેઝ નેવર મેડ એની એફર્ટ્સ. સો ફેલિયર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ સક્સેસ. ટુવર્ડ સક્સેસ. અને એ જે જે શીખવે છે માણસને એનાથી જ એક આખું કલ્ચર ઉભું થાય છે. મને મને સ્કૂલ સ્કૂલ લાઈફનો કોઈ એવો એકાદો ફની ઇન્સિડન્ટ ત્રિવેદી સાહેબ સાંભળવો છે કે યાદ આવી જાય ક્યારેક બેઠા હોય ત્યારે જૂના મિત્રો અથવા તો કોઈ એવો ઇન્સિડન્ટ? ઘણી વખત જ્યારે હું સ્કૂલમાં તો હતો ત્યારે એક સ્પેશિયલ એડવાન્ટેજ એ હતો કે મારા દાદા જે હતા એ ખેડૂત બ્રાહ્મણ હતા અને સંસ્કૃતના બહુ વિદ્વાન, એટલે સંસ્કૃત ભણાવીને ખેતી કરે. મારા પિતા હતા તે શિક્ષક હતા, એટલે શિક્ષક અને ખેડૂતના બંને જીન્સ મારામાં આવ્યા. ઓકે, એટલે બંને જીન્સ આર વેરી સ્ટ્રોંગ જીન્સ. બુદ્ધિના જીન્સ આવ્યા મારા પિતામાંથી અને ફિઝિકલ મહેનતના આવ્યા. એનાથી જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે તો એક હંમેશા 100 માંથી 100 માર્ક આવે. ક્યારેક સ્કૂલમાં એક રેન એન્ડ માર્ટિનનું ગ્રામર લઈને અમારા શિક્ષક બેસે કે આજે ચાલો બધાને 15 ઇડિયમ પૂછવાના છે. હું કહું સર તમને 15 કહી દઉં કે આ કે તમે પૂછવાના છો? ઓકે, અને મારો નંબર 8મો આવશે ત્યારે તમને આ ઇડિયમ પૂછશો ને એનો જવાબ આ છે. એટલે આ જાતની એક એક સ્પેશિયલ માનસિકતાથી જન્મેલી વ્યક્તિ. ઘણી વખત કોમ્પિટિશનમાં મને એક ઇન્સિડન્ટ પ્રોપર એવો કોઈ સ્કૂલ લાઈફ થોડો સમય, જેમ કોલેજમાં આપણે થોડો સમય પહેલાં જ વાત કરી કે અમારે મેડિસિનમાં આવવા માટેની સખત કોમ્પિટિશન. અમારા દિવસોમાં 120 સીટ ટોટલી ગુજરાત પાસે, 60 બરોડામાં અને 60 અમદાવાદમાં, અને અમે લગભગ 5-1 હજાર વિદ્યાર્થીઓ એના માટે કોમ્પિટ કરી. ઓકે, એટલે ઇટ વોઝ અ કટ થ્રોટ કોમ્પિટિશન. એમાં મારો નંબર આગળ ગણાતો કે કદાચ ધીસ ફેલો વિલ મેક ઇટ. એટલે પરીક્ષાને આગલે દિવસે જે લોકોને હું આગળ આવું એ નડતો હતો એમ, એ લોકો હું જ્યારે જમવા ગયો ત્યારે મારો રૂમ તોડી અને મારા બધા જર્નલ ચોરી ગયા. એટલે હું બીજે દિવસે જર્નલ વગર તો પરીક્ષા આપી શકાય નહીં. એટલે એક એક એવું તો લાગ્યું કે શું થશે શું થશે, પણ હંમેશા રસ્તો નીકળે છે. એક બીજી વાત કહું, એ બહુ જ અગત્યની વાત છે મારી લાઈફમાં બને કે એક જ્યારે હું ઇન્ટર સાયન્સમાં પરીક્ષા આપતો હતો કેમિસ્ટ્રીની, એ વોઝ મોસ્ટ ક્રિટિકલ હતું કે એની અંદર જો વધારે માર્ક લઈ આવું તો હું મેડિસિનમાં જાઉં. ત્યારે હું એક ગ્રેવિમેટ્રિક એક્સરસાઇઝ કરતો હતો, એટલે મારા હાથમાંથી ક્રુસિબલ પડી ગઈ. ઓકે, અને પાવડર બધો ફેલાઈ ગયો. એટલે મેં એક્ઝામિનરને કહ્યું કે મને તમે બીજો આપો, ધીસ ઇઝ એન એક્સિડન્ટ. એટલે કે એક્સિડન્ટ ઇઝ એન એક્સિડન્ટ, ઓ સો યુ આર આઉટ. કે તમે જાણી જોઈને આ પાડી નથી માંડ્યું એમ કેમ મને ખબર પડે? કારણ કે મે બી યુ ડોન્ટ નો ધીસ. એટલે પછી હું નીચે વળી અને ફ્લોર ઉપરથી મેં પાર્ટિકલ્સ બધા ભેગા કર્યા અને અંદર મૂક્યા અને પ્રેક્ટિકલ કમ્પ્લીટ કર્યો. ત્યારે તેવું લાગ્યું કે આઈ હેવ ગોન, કે આ કેવી રીતે આમાં થાય. પછી બહાર આવ્યો અને મેં કહ્યું કે મારે તો આવું બન્યું. એટલે આઈ વેન્ટ ટુ માય જે પ્રેક્ટિકલ ઓર્ગેનાઇઝ કરે છે એ મારા પેલાની પાસે ગયો. એટલે મને કે શું રિઝલ્ટ હતું, મેં રિઝલ્ટ બનાવ્યું તો ઇટ વોઝ કરેક્ટ ટુ 0.001. એટલે ક્યારેક એવું લાગ્યું કે ધીસ થિંગ વોઝ હેલ બ્રોક લૂઝ એન્ડ આઈ વિલ લૂઝ, બટ મે બી એની પાછળ કંઈક એવો હેતુ હતો. કદાચ દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે અમારા કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન છે એચએલ ત્રિવેદી સાહેબ. ત્રિવેદી સાહેબ, બ્રેક પહેલાં વાત કરી તે પ્રમાણે કે સ્કૂલ લાઈફની કોલેજની પણ આપે એક સ્પેશિયલ ઇન્સિડન્ટ કીધો, પરંતુ મારે એક અત્યારે પૂછવું છે કે ક્યારેક આટલા લાંબી સફળ યાત્રા, ઘણી બધી મહેનત, ઘણી બધા સંઘર્ષ પછીની આ સફળ યાત્રામાં ક્યાંક એવું લાગે છે ખરું કે કંઈક ગુમાવી દીધું હોય?
કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, કઈ કઈ વસ્તુ ગુમાવવાનો રંજ લાગે. પણ એક એવું હતું કે ઇનિશિયલ યર્સમાં મને એવું લાગ્યું કે બધા આઈ લોસ્ટ માય યુઝ્યુઅલ ચાઇલ્ડહુડ. કારણ કે એક વખત એવું છે કે મારો મેજર આઈક્યુ 240 છે, 200. એટલે જે બાળક બાળપણમાં અથવા તો પછી જે સામાન્ય વસ્તુઓમાંથી જે આનંદ મળે કે મેં આજે સારા કપડાં પહેર્યા, મેં આજે સારું ખાધું, કે આજે હું આ લાગ્યો, ધોઝ થિંગ્સ હેવ નો મિનિંગ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ. એટલે જે સામાન્ય વસ્તુઓમાંથી જે આનંદ મળવો જોઈએ, આઈ એમ ડિપ્રાઇવડ ઓફ ધેટ. એટલા માટે મારે કોઈ ખાસ એવી માનસિકતા ઊભી કરવી પડે મારા મનની અંદર કે વિચ વિલ કાઇન્ડ ઓફ કીપ મી ગોઈંગ ઓર કીપ મી હેપી. ટુ મી વોટ એવર યુ ઇટ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ, એઝ લોંગ એઝ ન્યુટ્રિશન્સ, વોટ એવર યુ વેર ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. એઝ આઈ સેડ, તમારી પાસે એક જ પાટલું જસ્ટ ટુ કવર ધ રોજ ધોઈ શકતા હોય, રોજ ધોઈ શકતા હોય ને પહેરી શકતા હોય, તો વન ટ્રાઉઝર ઇઝ ગુડ ઇનફ એન્ડ વન શર્ટ ઇઝ ગુડ ઇનફ. પણ એને એ જાતની એક માનસિકતામાં ઉતરી જાવ પછી કે છે વોટ ઇઝ ધ વોટ ઇઝ લેફ્ટ બિહાઈન્ડ. પેલા કે હા આજે તો મેં આ ખાધું, આજે તો મેં આ કપડાં પહેર્યા, એમાં આનંદ ઉભો થાય, એ આનંદ આઈ મિસ ઓલ માય લાઈફ. ત્રિવેદ સાહેબ, આટલી જયારે અત્યારે રસપ્રદ તબક્કામાં ચર્ચા પહોંચી ગઈ છે, તો મારે આપને એક અત્યારે ખાસ સવાલ પૂછવો છે. સિનિયર મોસ્ટ અને આટલા સક્સેસ મેડિકલ લાઈનના એક કસબી કદાચ હું કહીશ, કારણ કે આપ ઓપરેટ કરો છો, યુ આર આર્ટિસ્ટ, બહુ ફ્રેન્કલી કહું છું, કારણ કે આપના આર્ટ આપની પાસે છે, આપની પાસે જે જ્ઞાન છે તેનાથી ઘણા બધા લોકોને જીવન પુનઃપ્રાપ્ત થાય છે. મેડિકલ લાઈન ખરેખર જે ઉદ્દેશથી લોકો અત્યારે મેડિકલ લાઈનમાં આવે છે, ડોક્ટર્સ, ક્યાંક એ પોતાનો ઉદ્દેશ અર્થોપાર્જિત પ્રક્રિયાની પાછળ ક્યાંક ભૂલાતો જાય છે એવું લાગે છે? ખરેખર એવું છે કે જે લોકો ખરેખર મેડિકલ એજ્યુકેશનના થિંકર્સ છે, એ લોકોને એ ચિંતા અત્યારે છે કે આપણે કોને સારો ડોક્ટર કહી શકાય. ઉદ્દેશ તો દરેક મેડિકલ કોલેજનો એ છે કે સારો ડોક્ટર બનાવો, સારો ડોક્ટર. હું એવું સમજો છું કે ડાક્ટરનું જે માનસિક ઇવોલ્યુશન થાય છે જે એ ત્રણ ફેઝમાં થાય છે. ફર્સ્ટ ફેઝ ઇઝ દેટ હી નોઝ હિઝ સબ્જેક્ટ એન્ડ એપ્લાયઝ ઇટ વેલ, જરૂર પડે ત્યારે ઊભો રહે, હી નોઝ, હી એનાલાઇઝિસ રાઇટ એઝ પર હિઝ નોલેજ ધેટ્સ વેરી મિનિમમ બેઝિક. સેકન્ડ થિંગ, હી નોઝ હિઝ પેશન્ટ. ઓકે, પેશન્ટ ઓળખતો. ઘણા બધા ડોક્ટરો પેશન્ટને ન ઓળખે, એ રોગના ડાયગ્નોસિસથી ઓળખે. ઓકે, એ મેનિન્જાઇટિસ વાળો એક પેશન્ટ, પણ એ કનુભાઈને મેનિન્જાઇટિસ થયો, એને કોઈ નહોતું, એ રીતે એને ન ઓળખે. એટલે જે જો તમે દર્દીને સમજતા હો, દર્દીની અંદર એટલું ઇન્વોલ્વમેન્ટ થાય તમારું, તો એ એ પ્રેમ પાછો આવે છે. ઓકે, હંમેશા પાછો. અને ત્રીજું ફર્ધર ઇવોલ્યુશન એ થાય કે એ દર્દીનો જે પ્રશ્ન છે, એ પ્રશ્નનો સોલ્યુશન તમે કેવી રીતે આપીશો. ઓકે, લાઈક કોઈને કોઈ પેશન્ટ છે તો એનું નામ કનુભાઈ છે, એને કિડની ફેલ છે, પણ કિડની ફેલ છે પછી તમે એઝ એ ગ્રુપ ઓર વોટ ઇઝ ધેટ યુ કેન ઓફર હિમ, એ જ્યારે તમે એનું પ્રોબ્લેમનો ફાઇનલ સોલ્યુશન રિલેવન્ટ ટુ હિઝ પ્રોબ્લેમ, હિઝ સોશિયલ સ્ટેટસ, કે ઇન્ડિયામાં ગુજરાતમાં રહેલા પેશન્ટને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તો કઈ જાતની ટેકનિક આપણે. પણ એ જ્યારે એ ઇન્ટીમસી આવી જોઈએ, ક્યાંક લાગે છે કે લેક ઓફ ઇન્ટીમસી અત્યારે દેખાઈ રહી છે. એક એવું તો છે કે હું એવું માનું છું કે જો જો શા માટે લોકો એકદમ પૈસા 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 વગર ન ચાલે, ઊંધા કરો, ચત્તા કરો, છેતરો, લૂંટો, પણ પૈસા ભેગા કરો, એવું બધાને શા માટે નથી થતું, અમુક લોકોને શા માટે થાય છે? અને એ જો થાય તો કદાચ એવું બને. ઘણી વખત મેં આ વિચાર્યું છે કે આર વી એ પ્રોડક્ટ ઓફ ડિપ્રાઇવડ સોસાયટી, વેર વી આર ડિપ્રાઇવડ ઓફ સો મેની થિંગ્સ, અને સડનલી જ્યારે આવે એટલે આપણે આ લેવું છે, 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 અને વી વોન્ટ ટુ ગેટ ઇટ ઇન અ હરી બીકોઝ વી હેવ મિસ્ડ ઓફ ધ બસ, અને એમાં યુ લૂઝ યોર પ્રોપર પર્સપેક્ટિવ ઓફ વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. જ્યારે એફ્લુઅન્ટ સોસાયટીમાં વેર એવરીથિંગ ઇઝ વેરી ઇઝીલી અવેલેબલ એન્ડ પીપલ આર હેપી, કદાચ આ જાતનું ઓછું રહેતું હશે. ત્રિવેદ, આ જ ટોપિક પર વચ્ચે આપને રોકું છું, ક્યારે એવી ઓફરો આવી છે ખરી આપને
કારણ કે જો આપ રિસર્ચ આટલું બધું કરો છો, કારણ કે વર્લ્ડની અત્યારે હું નથી માનતો કે કિડની રિલેટેડ કોઈ પણ કોન્ફરન્સ હોય અને એમાં ડોક્ટર ત્રિવેદી વગર અથવા તો એમની રાય લીધા વગર થતી હોય, ક્યારે પણ એવો પૈસાનું પ્રલોભન ક્યારે ત્રિવેદી સાહેબને આટલા 75 વર્ષના કાર્યકાળ મીન્સ આપની મેડિકલ લાઈનના એક્સપિરિયન્સ દરમિયાન ક્યારેક આવ્યું કે કંઈક ખોટું કરો, આ કરો, તે કરો? ના, એ તો ઘણી વખત આવ્યું. એવો કોઈ સ્પેશિયલ ઇન્સિડન્ટ? એક એવું છે કે મારી જે રિસર્ચ અત્યારે છે એ એન્ટીફાર્મા રિસર્ચ, કે જેમાં જો એ રિસર્ચ સંપૂર્ણપણે સફળ થાય તો બિલિયન ડોલરનો બિઝનેસ બનશે. એટલે એ જ રૂપમાં દાખલા તરીકે એક કંપની આવી, એમને મને એવું કહ્યું કે તમે જો એવું કહો કે મારી કંપનીનો આ પ્રોડક્ટ ઇઝ ધ બેસ્ટ પ્રોડક્ટ, એટલે યુ આર એ ઓપિનિયન ફોર્મર, અને તમે કહો તો બધા લોકો એ દવા લખે. ઇન રિટર્ન અમે તમારી તમારું અમેરિકામાં તમારું એકાઉન્ટ ખોલી અને દર વર્ષે આટલા પૈસા એમાં અમે જમા કરાવી દઈએ. ઓ માય ગોડ. એટલે મેં કીધું તારી વાત તો ઠીક છે, પણ તને ખબર કેમ પડી કે મારી આ કિંમત છે? એ મને આમાં બહુ ઇન્ટરેસ્ટ છે. તે મારી વેલ્યુ કે ઓકે કે તે મને કહ્યું કે આટલા લાખ રૂપિયા તમારા ખાતામાં જમા કરાવું તો હું આ કરીશ, એટલે તારી પાસે કોઈ રેફરન્સ સિસ્ટમ તો હશે ને કે મારી આ કિંમત છે મને ખરીદવા માટે? મને એમાં બહુ રસ છે. તો હાઉ યુ ઇવેલ્યુએટ મી એમ, હાઉ યુ ફાઉન્ડ આઉટ કે ડોક્ટર ત્રિવેદી કેન બી પરચેસ ઇન ધીસ મેની લેક્સ ઓફ રૂપીઝ, એમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ છે. એટલે મને કહે છે કે અમારી કંપની છે એ કોમ્પ્યુટર ડેટા રાખે છે, એમાં બધા જ લોકોના માર્ક્સ મુકાય, આ મુકાય, અને એના ઉપરથી અમે કેલ્ક્યુલેટ કરીએ કે આને ખરીદવા માટે આટલું જોઈએ, આને ખરીદવા માટે આ જોઈએ, આને ખરીદવા માટે આ જોઈએ, એમાં તમારી ખરીદીની આ કિંમત છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. પણ યુ કેન ટેલ ધેમ કે કાલથી જ હું જેટલી બીજી દવાઓ છે એ બધી જ મારા સ્ટોરમાંથી મળશે, અને આઈ વિલ નોટ ડુ વોટ યુ આસ્ક મી ટુ ડુ. ઓકે. પણ આવું તો યુ રિફ્યુઝ્ડ. ઓફ કોર્સ આઈ વિલ નોટ એગ્રી. અને આ એક વખત નથી, આવો તો બહુ જ વખત થયેલા છે. અને આવી બાબતોમાં તો મેં જબરજસ્ત સંઘર્ષ કર્યો છે. નામ આપ્યા વગર એક વખત એવું બન્યું કે ગાંધીનગર થી એવો ફોન આવ્યો કે આ વસ્તુ તમે ખરીદવાના છો એ 2 કરોડની છે, જે તમે નક્કી કરી છે એ તમારે 4 કરોડમાં ખરીદવી. ઓહો. તમે દુઃખ હે તો કે ટેકનિકલ રીઝન આપવા. યુ આર આસ્ક્ડ ટુ ડુ ધીસ? ઓકે. મેં કીધું સર આ તો કેમ બને, 2 કરોડની વસ્તુ મારે 4 કરોડમાં ખરીદ્યું, કે જસ્ટ યુ રાઇટ ડાઉન કે ટેકનિકલી આ છે. ઓકે સાહેબ, એ ના બને. તો કે તમને ખબર છે તમે કોની સાથે વાત કરો છો? મેં કીધું બરાબર સ્પષ્ટ ખબર છે, પણ હું નહીં કરું, લોકોના પૈસા છે. કે પૈસા તમે તમને ગમે એ ગ્રાન્ટમાં આપી દેશો પછી, પણ અત્યારે તમે આ એરેન્જમેન્ટ સ્વીકારો. પણ કે હું તમને ઓનેસ્ટલી એવું કહું છું કે મારે આ પૈસા આજે દિલ્હી પહોંચાડો. ઓહો. અને આ આ કંપની મને તમે આટલામાં ખરીદો તો આ પૈસા આજે હું આપી દઉં. સાહેબ ક્યાંક બિલ્ડરમાં હાથ નાખો, આ તો હોસ્પિટલ હશે. પછી તો મારી ખાસી આવી તોલાઈ થઈ, પણ તોલાઈ જ થઈ. પછી મને મારી નહીં નાખવામાં આવ્યો, એટલું સારા પણ કહેવાય સિસ્ટમ. ઓકે ફાઇન, મીન્સ આપ એટલો તો આભાર માનો છો કે ઓકે ફાઇન. ત્રિવેદી સાહેબ, અહીંયા અગેન સમય થયો છે બ્રેકનો. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે બ્રેકનો, મળીએ એક નાનકડા વિરામ બાદ. પરંતુ ત્રિવેદી સાહેબ સાથેની વધુ રસપ્રદ વાતો માટે પ્લીઝ પ્લીઝ ડોન્ટ સ્વિચ ઓવર ધ ચેનલ. બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં, અને વાત કરીએ છીએ આપણે અત્યારે ડોક્ટર એચએલ ત્રિવેદી સાહેબ સાથે. ત્રિવેદી સાહેબ, બ્રેક પહેલા કીધું તે પ્રમાણે કે ઘણી બધી ઓફરો પણ આવીને કદાચ ધમકીઓ પણ આવી હશે, પરંતુ હવે આ પ્રોગ્રામનો છેલ્લો પાર્ટ છે. મારે થોડીક એવી રસપ્રદ વાતો જાણવી છે કે ત્રિવેદી સાહેબની રંજ શું રહી હોય તો આ કદાચ આપણે વાત થઈ ગઈ, પરંતુ હેપીએસ્ટ મુમેન્ટ ઘણા બધા દર્દીઓને આપે સાજા કર્યા હશે, અંદરથી આનંદ પણ થયો હશે એક સારા વ્યક્તિ તરીકે અને એક સફળ ડોક્ટર તરીકે, પરંતુ એવી કોઈ હેપીએસ્ટ મુમેન્ટ કે ખરેખર એમ નાક બંધ કરો ને કદાચ વિચારો કે આજે મારે સુખની ક્ષણો જોવી છે તો એ જ ક્ષણ યાદ આવે, એવું અમુક અમુક વખતે બન્યું
કે પહેલા વહેલું એક એવું બન્યું કે જયારે આ ઇન્સ્ટિટ્યુટ નું સર્જન થયું, સ્પીકર ઉપર ગવર્મેન્ટે પરમિશન આપી, એ ધીસ વોઝ વન ઓફ ધ વેરી હેપી મોમેન્ટ ઓફ માય લાઈફ, બીકોઝ ધેટ વોઝ યોર ડ્રીમ ડ્રીમ અને મેં 5 વર્ષ સુધી સ્ટ્રગલ કરેલી. પછી છેલ્લે છેલ્લે દયાલ સાહેબ, અહીંયા હેલ્થ સેક્રેટરી, રાઈટ, દયાલ સાહેબે મને કહ્યું કે આજે મારો છેલ્લો દિવસ છે, જો આજે તમે ફાઇનાન્સમાંથી આ ક્લિયર કરાવી આવો હોય તો હું ઇન્સ્ટિટ્યૂટ તમને આપતો જાઉં, મારા ગયા પછી આ આવતા વર્ષના બજેટમાં જતું રહેશે અને પછી કોઈ દિવસ બનશે. એટલે મને નવરાત્રિના 9મા દિવસ માટે બહુ જ મિસ્ટિક છે, એમાં કંઈક એની સાથે કંઈક સંબંધ છે, ન સમજાય એવો. એટલે ત્યારે હું એક પીળા રંગની ફિયાટ ચલાવતો અને એવી જોક હતી કે ફિયાટ ચાલુ કરો તો ગાંધીનગર હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જઈને ઉભી રહે, કારણ કે એને બીજા ક્યાંય જતા આવડતું નહોતું. ઓકે, એટલે મેં 11 વાગે ફિયાટ ચાલુ કરી અને ત્યાં પહોંચ્યો. મેં કીધું આજે આ છેલ્લો ચાન્સ છે, ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ ઓફ માય લાઈફ ઇન પ્રિન્સિપલ ટુ જનરેટ સચ એ ઇન્સ્ટિટ્યૂટ 5 વર્ષની સ્ટ્રગલ પછી. તો મને કહીશ કે તમે જાઓ, ફાઇનાન્સમાં ફાઇલ પડી છે, ફાઇનાન્સ વાળા જો હા પાડે તો અમે તમને આપી દઈએ હેલ્થ વાળો. એટલે હું ફાઇનાન્સમાં ગયો, 12:30 વાગ્યા હતા. જે ભાઈ એના ચાર્જમાં હતા એમને રાતના કઈ ગરબા ગાયા હશે મોડે સુધી, એટલે અડધા જાગતા અડધા ઊંઘતા ચાડા ચશ્મા. મેં કીધું હું ડોક્ટર ત્રિવેદી છું, સારું. મેં કીધું મારે પેલી ફાઇલ માટે આવ્યો છું, સારું. મેં કે ફાઇલમાં શું છે? મેં કીધું ઇન્સ્ટિટ્યૂટ, કે ઓક્ટોબરમાં કઈ ઇન્સ્ટિટ્યૂટો થતી હશે, બજેટમાં નાખજો, આવતા વર્ષે જોશો. ઓકે, મેં કીધું એ ગયા. મેં કીધું પણ દયાલ સાહેબે મને એવું કહ્યું છે કે તમે જો થોડીક મદદ કરો તો એથી. દયાલ સાહેબે કીધું છે, ઓહ એ તો આપણે તો પછી કરવું પડે. પછી ફૂલ ડાઉટ થાય. ઓકે, પછી મને કહે છે કે એવું છે ને ડોક્ટર, કે મારી પાસે 3 લાખ રૂપિયા છે ઓક્ટોબરમાં, કે હું તમને ઓક્ટોબરથી 31 માર્ચ સુધી 3 લાખ રૂપિયા આપું અને સહી કરી દો. 3 લાખ શું કરો, 50,000 આપો ને બાકી હું સંભાળ લઈશ. એટલે એને લખે. ઓકે, એ લખતા એક કરતા કરતા 6 વાગ્યા. એટલે પછી હું દોડ્યો અને દયાલ સાહેબની ઓફિસમાં, છેલ્લે હી વોઝ જસ્ટ લિવિંગ, એટલે એને સાઈન કરાવી. પછી બહાર એક ક્લાર્કને બેસાડી રાખ્યો, જો સહી કરી દે ને તું મને જીઆર ટાઈપ કરી દે. કે 6 વાગ્યા પછી જીઆર ટાઈપ કરવા વાળું કોઈ હોય નહીં, એટલે બેઠક. મેં કીધું ડન ઇટ, તું ટાઈપ કર. એટલે એને જીઆર ટાઈપ કર્યો. એ જીઆર લઈને હું બહાર આવ્યો ત્યારે ગાંધીનગરના એ કોરિડોર્સમાં, વિચ ઇઝ અ પાવર કોરિડોર્સ ઓફ ધ ગવર્મેન્ટ, હું એકલો જ ઉભો હતો. પછી હું ઘેર આવ્યો અને મેં મારી બહારનું ખોખડાયું, મારી વાઈફે ખોલ્યું. એટલે મેં એને કહ્યું કે મીટ ધ ફર્સ્ટ ડિરેક્ટર ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ. ધેટ વોઝ ધ હેપીએસ્ટ મોમેન્ટ. ગ્રેટ 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 ગ્રેટ. એન્ડ અ ડ્રીમ કેમ ટુ. સબસિક્વન્ટલી ઇટ્સ અ હિસ્ટરી. બટ મેં કીધું એકવાર ગવર્મેન્ટ હા પાડી દે, મારી રીતે તો મેં કરી શકો, પણ આ જે જાત છે વિધિન ધ કેમ્પસ ઇન ધ સેમ કોલેજ. ત્રિવેદી સાહેબ, હેપીએસ્ટ મોમેન્ટ નાઉ, એક એમ્બરેસિંગ મોમેન્ટ, કે ક્યારેક એ મોમેન્ટ યાદ આવે ને આંખનો ખૂણો ક્યાંક ભીનો થઈ જાય. ઘણી વખત વી લૂઝ પેશન્સ, યુ ગેટ એટેચ ટુ પેશન્ટ એન્ડ યુ આર અફ્રેડ ઓફ રિમેમ્બરિંગ ઇવન, બટ આઈ હેવ એન હેબિટ ઓફ ગેટિંગ વેરી ક્લોઝ ટુ પેશન્ટ એન્ડ ઇવન આઈ નો દેટ આઈ મે લૂઝ ધેમ. વેન યુ લૂઝ ધેમ ઇટ હર્ટ્સ લાઈક હેલ. Because you tried so much. Plus you get attached. You put all the efforts. And I have lost some patients. And I know exactly how probably I could have saved them. Even that's like a captain who stands up and loses the test match. He knows it. Pehle catch drop na karo to jeeta ho. Pehle dado aam na kho. With all that knowledge, when you lose a match, you lose a match. It's a thing. Fine. Trivedi sahab, apni hobby kahi? I used to play tennis. I love cricket. I used to be a captain of the cricket team. Okay. અત્યારની ક્રિકેટ ટીમ માટે શું કમેન્ટ છે આપની? એ બધા બુદ્ધિ વગરના છે. બધા દે હેવ સમ સ્કિલ. બટ સી દે આર નોટ યુટિલાઇઝિંગ ધ સ્કિલ ઇન અ પ્રોપર વે. દે આર નોટ મેન્ટલી એજ્યુકેટેડ. દે શુડ ગો થ્રુ અ સાયકોલોજિસ્ટ. હુ ઇઝ યોર ફેવરિટ ક્રિકેટર? આઈ થોટ કપિલ દેવ વોઝ ધ બેસ્ટ.
because he has a, you know, he believes that, you know, don't talk about cricket, play cricket, go okay. down and play. Adhira, apna favorite hero kon? Raj Kapoor was. Okay. Raj Kapoor ne kai film sauthi vadhare gami? I thought Avara was the best actor. Heroine? Heroine, I'm not able to, probably, the I haven't seen better than Nargis. Okay, so best player of the... Those days, she was a creator. She was right inside the thing. She was just not a hero. Singer kon apna bas? Singer is... Saigal is still the best. Okay, Saigal no kayo geet? Balam aya baso mere man. Thoduk jara. please. But that is, I love Saigal. And all, but Amrat mane koi kayu to tamare mate amare kayu git vagadu to me kudu Saigal no balam aya. Bahut frankly ko utri vedi, bahut frankly ko dil kholi na. Don't feel bad. Par aa geet main Saigal sahab nu sambhdiu nahi. Mare apna mode sambhdiu. Na, mood. Please. Nahi, gai nahi shaku. Upar nu bichi koi. Please. Correct. Let's try. Please. No, but that is my favorite. ઓકે ફાઇન વિલન પણ ક્યાંક ફિલ્મો જોતા હશો તો કોઈક વિલન પણ ગમતો હશે પ્રાણ વોઝ સ્ટીલ ધ બેસ્ટ ઓકે ફાઇન પ્રાણ વોઝ સ્ટીલ કઈ કાર સૌથી વધારે પસંદ આપને કઈ કાર વિકલમાં ઓ આઈ લવ મર્સિડીઝ બટ એટ પ્રેઝન્ટ આઈ ડ્રાઈવ એની કાર વિચ આઈ હેવ ફેવરિટ કલર ડાર્ક બ્લુ એન્ડ વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેલ્થ ઇસ ઇન્વોલ્વમેન્ટ સી મેં એ કહ્યું છે કે આપણે બધા જ લોકો એક સત્યની શોધમાં હોઈએ છીએ તમારે તમારું સત્ય હોય મારે મારું સત્ય સત્યની શોધમાં નીકળેલા માણસો કન્સેપ્ચ્યુઅલી જેમ જે સત્યની નજીકમાં જતા જાય એમ એને એક જાતનો જુસ્સો અને નશો એમનામાં ચડતો જાય મારી દ્રષ્ટિએ તો મેં સાયન્ટિફિક રિસર્ચના જે સત્યો જોયા જે અને એ જોયા પછી ઢૂંઢવા માંડે ઓકે 3 વાગે ઊંઘી જાય 12-2 વાગે ઊંઘી જાય અને બીજી બધી જ વસ્તુઓ કોઈ મિનિંગલેસ થઈ જાય મીન્સ સતત સારા કાર્યોમાં પ્રવૃત્તિશીલ રહેવાનું જ એ જ હેલ્થનું મોટું તો દર્શક મિત્રો આપણે જોયું તે પ્રમાણે એક વિશિષ્ટ વ્યક્તિ અને કદાચ કેટલાય લોકોના અત્યારે આદર્શ છે ત્રિવેદી સાહેબ તેમના વિચારો હોય તેમનું કાર્ય હોય પરંતુ એક બધા જ એમના વિચારો ને એમનું કાર્ય એ ખરેખર પ્રેરણાદાયી છે અને એક આદર્શ છે એક ગાઈડલાઈન આપે છે જીવન કઈ રીતે જીવવું જીવનમાં સફળ થયા પછી એ સફળતાને કઈ રીતે ટકાવી રાખવી દર્શક મિત્રો આ જ રીતે આ જ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત થતા રહીશું વિશિષ્ટ વ્યક્તિઓ સાથે ફરી એકવાર દુઃખ સાથે કહેવું પડે છે કે સમય ખૂબ જ ઓછો છે તેના કારણે આ વાત અહીંયા જ અટકાવવી પડે છે પરંતુ એટલા પ્રોમિસ સાથે કે વધુ વાત માટે જરૂરથી અમે આમંત્રણ આપીશું જો ત્રિવેદી સાહેબ હા પાડશે તો અમે બીજા ઇન્ટરવ્યુમાં પણ એમને જરૂરથી બોલાવીશું દર્શક મિત્રો આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવો અમારું સરનામું છે સિટી ન્યૂઝ C-202 સજાનંદ કોમ્પ્લેક્સ સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ અમદાવાદ આપ અમને આ કાર્યક્રમ કેવો લાગ્યો તેના માટે ઇમેલ પણ મોકલી શકો છો અમારો ઇમેલ એડ્રેસ છે citynews@citybroadband.com ચાલો દર્શક મિત્રો ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં આ સમય એક નવા વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે ત્યાં સુધી મને અને ત્રિવેદી સાથે રજા આપશો થેન્ક યુ વેરી મચ થેન્ક સર થેન્ક યુ